खेती फायदा गणावता कहूं कि प्राकृतिक खेती थी उपज वधे छे, पानी नो उपयोग ओछो थाय छे, आ साथे जमीन ने पण बचावी शकाय छे। आ साथे तेमणे जणाव्युं कि खेडूतो हवे प्राकृतिक खेती तरफ वळी रह्या छे अने वधुमां वधु खेडूतो प्राकृतिक खेती ने अपनावे ते माटे तेमणे आह्वान पण कर्युं छे। વધુ વિગતો સાથે સહયોગી કિંજલ મિશ્રા જોડાઈ ચૂક્યા છે। કિંજલ, કેન્દ્રીય ગૃહ પ્રધાનનો હાલ સંવાદ કાર્યક્રમ ખેડૂતો સાથે, જેમાં તેમણે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો। જી બિલકુલ, છેલ્લા બે વર્ષથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન તેની સાથે સહકાર મંત્રી તરીકેનો જ્યારે પ્રભાર સંભાળ્યો છે અમિત શાહે, ત્યારે સહકાર મંત્રી તરીકેનો પ્રભાર સંભાળ્યા બાદનો આ પહેલો તેમનો સેમિનાર છે, જેમાં સીધા તે ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે। આખા રાજ્યમાં અનેક જગ્યા પરથી ખેડૂતો પણ આ સંવાદમાં જોડાયા છે। એક ભાર મૂકવામાં આવી રહ્યો છે પ્રાકૃતિક ખેતી પર, અને એનું એક જે કારણ બતાવવામાં આવી રહ્યું છે કે પ્રાકૃતિક ખેતીથી સૌથી વધારે પાણીની વપરાશમાં ઘટાડો થાય છે, બીજું જમીન ફળદ્રુપ થાય છે, ત્રીજી મહત્વની વસ્તુ કે ખેડૂતની પોતાની પણ જે આવક છે આવકમાં વધારો થાય છે। હિમાચલ પ્રદેશનું જે રીતે ઉદાહરણ આપવામાં આવ્યું કે હિમાચલ પ્રદેશની અંદર આ મોડલનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જેના કારણે વાત કરવામાં આવે તો 27% જેટલું જે ખેડૂતોની આવક છે ખેડૂતોની આવકમાં વધારો થયો છે। સમગ્ર જો ગુજરાતની વાત કરવામાં આવે, કેમ કે આ જે પ્રાકૃતિક ખેતી છે એ રાજ્યપાલનો પણ પોતાનો એક રસનો વિષય છે, તે ગુજરાતમાં રાજ્યપાલ બન્યા છે ત્યારથી અનેક વખતે પ્રાકૃતિક ખેતી ઉપર તેમણે ભાર મૂક્યો છે, અને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને અનેક સેમિનાર કરવામાં આવ્યા છે। લગભગ ગુજરાતની અંદર પણ 10,000 જેટલા જે ખેડૂતો છે તે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે, પરંતુ જો આ આંકડો વધારવામાં આવે અથવા તો આ જ પ્રાકૃતિક ખેતી તરફ જો ખેડૂતો વધે તો તેનાથી ફાયદો ખેડૂતોને પણ થઈ શકે છે, જમીન ફળદ્રુપ થઈ શકે છે, ઓછા રિસોર્સની અંદર ખેતી થઈ શકે છે। અને જે રીતે અમિત શાહે જે રીતે વાત કરી કે જ્યારે ખેડૂતને ગુજરાત દેશ કહી શકાય કે તાત માનવામાં આવે છે, જગતનો તાત માનવામાં આવે છે, ત્યારે પહેલી જે પહેલ છે તે ખેડૂત તરફથી થાય એ ખૂબ જ સરાહનીય છે, ખૂબ જ જરૂરી છે, કેમ કે જે રીતે જમીનની વાત થઈ રહી છે, જે રીતે જમીનો પડતર થઈ રહી છે, જમીન બંજર થઈ રહી છે, તેની સાથે જ જે રિસોર્સ છે રિસોર્સમાં જે રીતે ખેડૂતોને ખૂબ જ કહી શકાય કે મુશ્કેલી થઈ રહી છે, તમામની વચ્ચે જો પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાત વળશે તો તેનો સીધો જે ફાયદો છે ગુજરાતને થશે પરંતુ ખેડૂતોને પણ થશે। ત્યારે ગાંધીનગર લોકસભા માટેની આ જે વાત છે આ ચર્ચા સૌથી વધારે ગાંધીનગર માટે પણ કરવામાં આવી રહી છે, અને સહકાર મંત્રી તરીકે જોડાયા છે ત્યારે રાજ્યમાં પણ આ મુદ્દા પર ખેડૂત કેટલા ઝડપથી પ્રેરિત થાય તેની માટે સરકાર તરફથી શું મદદ થઈ શકે છે, કેટલા સેમિનાર થઈ શકે છે, આ તમામ જે મુદ્દાઓ છે આ સેમિનારમાં ચર્ચા થઈ રહ્યા છે। જી ચોક્કસ, કિંજલ આભાર સમગ્ર માહિતી બદલ। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જ્યાં ગાંધીનગરમાં તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો, આ સાથે તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા કહ્યું કે જેના કારણે પ્રાકૃતિક ખેતીને કારણે ઉપજ વધે છે, પાણીનો બગાડ પણ અટકાવી શકાય છે, અને આ સાથે જમીનને પણ સારી રાખી શકાય છે, ફળદ્રુપ રાખી શકાય છે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો, ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા તેમણે ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કહ્યું।